વલ્લભાદીશ કી જય. ચિત્રજીમાં ખુલે બનનો ચાકદાર વાગો અને ધોતી કઈ પ્રકારે જે ધરાય છે તેની રીત દેખીશું. સૌ પ્રથમ તિલક આ નુપુર છે. આના પહેલાંની જે વિડીયો છે એમાં જેહર બતાવ્યા હતા. આજે નુપુરનો પ્રકાર જોઈએ. નુપુરમાં મોતી અને આ રીતે અલકાવલીના જે પદક છે એ લીધા છે ઝીણા ઝીણા. ઝાંઝરમાં ઘૂઘરી આવશે. બે પદક ઇનફ છે ચિત્રજી માટે. હવે પહેલા તો ધોતી. સુથન જેમ ધરીએ છે સુથનની જગ્યાએ ધોતી આવશે. ધોતી બિલકુલ કટીથી ધરાવાની છે. તો ચરણારવીના બે ચરણારવીની વચ્ચેની પાટલી રહેશે એ પ્રમાણે ધરાશે. હવે ચોલી. હવે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આ ધોતી ઉપરણા નથી. આ ખુલે બનનો ચાકદાર વાગો છે અને એમાં ધોતી ધરાવાની છે. એટલે આ જે છે ધોતી હંમેશા કોન્ટ્રાસ્ટમાં આવશે અને ચોલી અને ચાકદાર એક જ રંગનું. આ ખુલે બનનો ચાકદાર છે આમાં હંમેશા ધોતી કોન્ટ્રાસ્ટમાં હોય. વધારે પડતી લાલ હોય છે અને પીળા કે અન્ય રંગના બાગો ધરાવવામાં આવે છે. જ્યારે પણ સુથન ખુલે બનના વસ્ત્રમાં જ્યારે સુથન અન્ય રંગનું આવે ત્યારે બાગ સુથનના રંગની આવે. હવે આજે પણ એવું જ છે કે જે રંગની ધોતી છે એ જ રંગની પાગ શ્રીમસ્તક પર આવશે. જ્યારે સુથનમાં પણ એમ હોય કે જ્યારે સુથન અન્ય રંગનું આવે તો સુથન જે રંગનું હોય એ જ રંગની પાગ આવે. બાકી નિત્યવત જે બાગો હોય એ જ રંગની પાગ ધરાશે. ચિત્રજીમાં કંદોરા પણ ધરાય. કટી પેચ એ આ પ્રમાણે સિદ્ધ કરાવવા. જેને અવકાશ રહેતું હોય અને ધરાવવું હોય તો ધરી પણ શકાય અને જો નથી રહેતું તો વાંધો પણ નથી. હવે જ્યારે હાસ અને ત્રવલ નથી ધરાવવાના હોતા, હાસ ત્રવલ ધરાવવાના હોય ત્યારે તો આપણે બત્તી કરીએ અને એના ઉપર એક એક માલા હાર જે પણ રીતમાં હોય એ પ્રમાણેના શિંગાર કરીએ. પણ જ્યારે હાસ ત્રવલ નથી હોતા અને આપણે અહીંયા બત્તી કરીએ તો એ બત્તી જોવાય અને આ માલાના ઉપરના દોરા પણ આ જોવાય. એ સમયે જે માલા ધરાવવાની હોય તો એને આ રીતે બે માલા હોય, ત્રણ માલા હોય, ચાર માલા હોય અથવા એક માલા એક હાર, એક માલા એક હાર એવું હોય તો એવું આવી રીતે જોઈન્ટ પણ સિદ્ધ કરીને રાખવું જોઈએ. છુટ્ટી માલાઓ તો જ્યારે હાસ ત્રવલ ધરાવવાના છે ત્યારે ધરવાની અને આ રીતે આ
મોતીની દુલરી તિલરી, ત્રણ બે શેરની માળા, ત્રણ શેરની માળા, ચાર શેરની માળા, એ પણ પછી ધરી શકાય. તો આમાં કેવી રીતે રહેશે કે આ જે બંનેના ભાગ છે એ અહીંયા કર્ણફૂલની નીચે દબાઈ જશે. તો જેથી આપણે હાસ ત્રવલ ન ધરીએ તે વખતે આપણે આ ધરીએ તો ચાલે. હવે આ શ્રીંગાર બહુ છોટો છે એટલે ફરી એક માલા, એ પણ પછી આની સાથે જ અહીંયા જોઈન્ટ કરી દેવાની છે. અમે આવી રીતે સિદ્ધ કરીને રાખીએ કે જ્યારે હાસ નથી ધરાવવાની હોતી ત્યારે આ પ્રમાણે બેની ત્રણની જે પણ માલાઓ હોય, અથવા તો એક માલા એક હાર એવું પણ જોઈન્ટમાં આવે છે, તો એ બંનેમાં શું થાય કે બંનેના છેડા અહીંયા કર્ણફૂલની નીચે દબાઈ જાય અને આ ભાગ એકદમ વ્યવસ્થિત રહે. જ્યારે હાસ ત્રવલ હોય, ત્રવલ પણ એ ખાલી હાસ પણ ધરવાની હોય, ત્યારે પછી આ રીતે બત્તી કરીને ધરીએ તો આ જે બધો ભાગ હોય બત્તીવાળો એ હાસની નીચે આવી જાય એટલે ખબર ન પડે. પણ આમાં તો હમણાં અહીંયા બત્તી ધરીએ તો પૂરી દેખાય, બત્તી પણ દેખાય અને એના છેડા પણ દેખાય, તો પછી એમ સરખું સોહાય નહીં. એ રીતે એની જ ઉપર કર્ણફૂલ ધરી દેવાના. આમ હંમેશા ધોતીની સાથે ઉપરણા હોય પણ આમાં હોતા નથી, અને ધરવા હોય તો ધરી પણ શકાય. તો એ જો ધરાવવાના હોય તો પટકા પણ જે રંગની ધોતી છે એ જ રંગના આવશે. એક આમ આવશે અને બીજો આ પ્રમાણે અહીં આવશે. એક વાત બહુ મહત્ત્વની છે કે ઠાળા સ્વરૂપમાં પટકો આખો એક જ હોય છે, પણ ચિત્રજની અંદર એ પ્રકારનું થશે જ નહીં, કેમકે એને અમુક રીતે પાછળથી આગળ લેવામાં આવે, કેમકે અવકાશ પણ હોય ઘણા સ્વરૂપમાં, ન હોય તો પણ ઠાળા સ્વરૂપમાં તો ધરી શકાય પણ ચિત્રજીમાં એ રહી ન શકે, એના કારણે આ રીતે એના બે ભાગ કરવા પડે. હવે અલકાવલી આ છે, બાજુબંધ એમાં ધર્યા છે ફોનના, ત્રણ ચાર નંગની પટ્ટી જે પણ હોય એ પ્રમાણે સિદ્ધ કરાવવાના. પોંચી, બિલકુલ છોટી છોટી પોંચી કરવાની શ્રી હસ્તના માપથી જ. આ છે શીશ ફૂલ નીચેની લર, આ શીશ ફૂલ કલંગી વાળું, પાગની નીચે લર હંમેશા ફોલ્ડિંગ જ હોય. ઘણા લોકો એને લરને સીવેલી રાખે પણ એ રીત પ્રમાણે હોય જ નહીં, કેમકે એક જ લર બધી પાગમાં રહેતી હોય. દરેક પાગમાં લર સેટ કરવા જઈએ તો કેટલી પાગોને આપણે લર ધરવાની, પછી લર શેનમાં વળી પણ થાય, ઠાળ સ્વરૂપને ન થાય પણ જો લાલન હોય તો એમને વળી થાય, તો એના માટે પછી અલગથી બીજી પાગ ધરવી પડે. એમાં પ્રોસેસ બહુ લાંબી છે, રીત પ્રમાણે ચાલીએ તો ઇન શોર્ટમાં થાય કે લર પછી આવે. આ જ પાક જો ફાગણમાં ધરાવવાની હોય તો સોનાની લર આવે, તો પછી અહીંયા મોતીની જો લર ધરી દઈએ તો એ કેવી રીતે ચાલે. હવે સિરપેચ કલંગીવાળું, એકદમ નીચેથી સિરપેચ ના આવે, થોડુંક નીચે પાગની પેચ દેખાય
એ પ્રમાણે સિરપેજ ધરાય. આ તો ખાલી બતાવવા માટે છે, ધરવા માટે તો બધું ક્રમ વાઇઝ જ ધરવું જોઈએ. જે જે પણ તમારા ગુરુ ઘરથી આજ્ઞા હોય કે પાગ વિના ઠાકોરજી રહે નહીં. હવે કતરવો, આ છે ચંદ્રિકા. આમ ન ફાવે તો પહેલાંથી પણ કરીને ધરાય. પહેલેથી જ આ પ્રમાણે હવે ઘણીવાર આમ વળું થતું હોય તો આની પાછળ લગાવની ગોલી કરી ને એને અહીંયા સપોર્ટ રીતે કરી લેવાનું, તો શ્રીમસ્તકનો શૃંગાર વળો નહીં થાય. ને ઘણી વખત એવું બને કે થોડો શૃંગાર ભારી હોય તો જેમ પધરાવા જઈએ ત્યાં હેવી હોય તો આમ પાછું વળું થઈ જાય, તો એના માટે અહીંયાથી પણ એને બેઉ બાજુથી ફિટિંગ રહે શિંગારનું ને વળું ન થાય. આ રીતે હવે ગુંજામાલા ઉપરથી બહુ છોટા મોતી મળતા હોય ગુંજામાળાના, અથવા તો કોઈ ગુંજામાળા એવી મળે તો એમાંથી ઝીણા ઝીણા મોતી કાઢીને શિયંગની પણ કરી શકો. તો પછી આ જ પ્રમાણે આ માળા લીધી છે એની જગ્યાએ આ રીતે અહીંયા છોટી ગુંજામાળા કરી રાખવાની, એક ચરણાબિંદ સુધીના શિંગારની, એક કટી સુધીના, એક અહીં સુધીના શિંગારની, તો એવી રીતે કરી. પછી આ રીતે ઉપરથી પણ ધરો તો પણ ચાલે, પટકા ધર્યા હશે તો આ પ્રમાણે રહેશે. તો આ ખુલેબનનો ચાકદાર વાઘો અને ધોતીના શિંગાર. હવે જો એમ કહે કે ચાર કર્ણફૂલના શિંગાર છે તો બે કર્ણફૂલ તો બધાને ખબર જ છે કે ક્યાં ધરે છે, બીજા બે કર્ણફૂલ છે એ શ્રી કર્ણની ઉપર ચિત્રજીમાં પણ અંકિત છે જ, એ જ સ્થાન ઉપર, બે કર્ણ પર અને બે કર્ણની ઉપર. આ પ્રમાણે એકદમ માપથી શિંગાર હોય તો ઝીણા ઝીણા બધા શિંગાર આપણે ધરી શકીએ. પછી એવું પણ થઈ શકે કે આ કર્ણફૂલ થોડા મોટા અને પેલા એનાથી થોડા છોટા, એમ ચાર કર્ણફૂલના શિંગાર આ રીતે.